નવરાત્રી દરમિયાન સામે આવ્યો છેડતીનો બનાવ. આરોપી વિરલ પટેલ કરતો હતો અવારનવાર છેડતી. આખરે કંટાળી મહિલાએ કરી પોલીસ ફરિયાદ અને વિરલ ગયો જેલના સળિયા પાછળ. અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલી પુષ્કર એકમાં આરોપી વિરલ પટેલ અને પીડિત મહિલા બંને એક જ સોસાયટીમાં રહે છે. આરોપી અવારનવાર પીડિતાને હેરાન પરેશાન કરતો હતો. થોડા સમય પહેલા આરોપીએ પીડિતાની છેડતી કરી હતી અને અભદ્ર માંગણી કરી હતી, પરંતુ મહિલાએ તેનો વિરોધ કર્યો હતો. ગઈકાલે આરોપી વિરલ પટેલ અને તેનો મિત્ર રાજુ ડબગર દ્વારા નવરાત્રી ચાલુ હતી તે દરમિયાન પીડિતાની છેડતી કરી હતી અને ધમાલ કરી. આખરે કંટાળી પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરલની ધરપકડ કરી છે. તેનો મિત્ર રાજુ ડબગર હજી પણ પોલીસ પકડથી દૂર છે. અમને પુષ્કર એકમાંથી છેડતીની ફરિયાદ મળેલી, એ અનુસંધાને ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરવાની છે. એક હજી વોન્ટેડ છે, શોધખોળ ચાલુ છે, તપાસ ચાલુ છે. અન્ય આરોપી રાજુ ડબગર પોલીસ પકડથી દૂર હોવાના કારણે સોસાયટી સભ્યોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર માંગણી કરી હતી કે રાજુ ડબગરની ધરપકડ કરવામાં આવે. પોલીસે બાહેંધરી આપી હતી કે જરૂર રાજુ ડબગરની ધરપકડ કરવામાં આવશે. સોસાયટી રહીશો દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે આરોપી વિરલ પટેલ તીક્ષ્ણ હથિયારો રાખે છે અને પોલીસનું નકલી આઈ કાર્ડ પણ રાખે છે, પરંતુ પોલીસ આ વાત સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે. રહીશો દ્વારા રાજુ ડબગરની ધરપકડ કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ પણ રાજુની ધરપકડ કરવાની બાહેંધરી આપી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે પોલીસ ક્યારે રાજુ ડબગરની ધરપકડ કરે છે. કેમેરાબેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.